સુરતના તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા આજે વિશ્વ ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુમુલ ડેરી દ્વારા પશુઓ માટે 80 વેટરનરી સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવી હતી। સુમુલ ડેરીથી જોડાયેલી 2 લાખ બહેનો ગાયની સંભાળ રાખી રોજગારી મેળવે છે, જેથી આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ નિમિત્તે પશુઓની ચકાસણી કરવામાં આવી હતી। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વેટરનરી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, એના અનુસંધાનમાં સુરત અને તાપી સાથે પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરી પણ એની સમગ્ર 80 ડૉક્ટરોની ટીમ 108 જે રીતે માણસો માટે સેવા આપે છે, એ જ રીતે સુમુલ ડેરીએ એના 80 ડૉક્ટરો સાથેની એમ્બ્યુલન્સો સવારે પશુપાલકોનો ફોન આવે તે ત્વરિત ઓછામાં ઓછા સમયે પશુપાલકોની સેવામાં, ખાસ કરીને પશુઓની કાળજી લેવા માટે આ ડૉક્ટરની ટીમ પહોંચી જાય છે। આજે વર્લ્ડ જ્યારે વેટરનરી દિવસ છે ત્યારે એના અનુસંધાનમાં સમગ્ર સુરત અને તાપી જિલ્લાઓમાં ડૉક્ટરો દ્વારા ખાસ કરીને પશુઓની સારસંભાળ રાખી શકાય એ માટેના કેમ્પોનું આયોજન છે, અને ખાસ કરીને જ્યારે વર્લ્ડ વેટરનરી દિવસ છે એના અનુસંધાનમાં જે રીતે સમગ્ર અમૂલ પેટર્ન મારફત સમગ્ર રાજ્યમાં તમે જોવો તો 36 લાખ જેટલી બહેનો પોતાની ગાયોની અને ભેંસોની સારસંભાળ કરીને દરરોજના 150 કરોડની આમદની મેળવે છે, એ જ રીતે સુરત અને તાપી જિલ્લામાં પણ અમારી 2 લાખ જેટલી બહેનો દરરોજના 60 કરોડ રૂપિયા આમદની મેળવતી હોય છે। આના પાયામાં આ વેટરની ડૉક્ટરની મહેનત છે, એને કારણે આજે વિશ્વમાં જે દૂધ ઉત્પાદન છે એમાં ભારે ડંકો વગાડ્યો છે।